हेलो स्टूडेंट्स, माई सेल्फ शीतल पटेल फ्रॉम थामड़ा एजुकेशन इंस्टीट्यूट। टुडे वी आर गोइंग टू लर्न जर्नी ऑफ अ लेटर चैप्टर 17 पार्ट 2। चलो बाड़को, आज भाग 2 कंटिन्यू करीशु। कलेक्ट डिफरेंट टाइप्स ऑफ स्टेम्स एंड पेस्ट देम बिलो। तो अहियां जे बॉक्स आपेला छे तेमा बाड़को तमारे शू करवानु छे, अलग अलग प्रकारनी पोस्ट टिकट स्टेम्प अहीं तमारे कलेक्ट करीने अहीं पेस्ट करवाना छे। तो चलो बाड़को, हूँ तमने बताऊ। मारी पासे अलग अलग प्रकारना स्टेम्प नू कलेक्शन छे, जेना बाड़को ध्यान थी जुओ। दरेक स्टेम्प मां जी पिक्चर छे ए अलग छे, एनी प्राइस अलग छे। जुओ तो बाड़को, आमा आ पिक्चर में आपड़ा इंडियाना मोन्यूमेंट भी छे, त्यार पछी बर्ड्स, प्राणी अने ग्रेट लीडर तेना पण पिक्चरो अहीं छे। तो बाड़को अहीं जुओ, आ रीते अलग अलग स्टेम्पनू कलेक्शन अहीं चिपकाव्यू छे। एज रीते तमे पण तमारा घरे लेटर आवे तो जे स्टेम्प छे, जे टिकट छे, ए तमे नोटबुकमां पेस्ट करीने तमे एक कलेक्शन बनावी शको। चालो बाळको, हूँ तमने अहीं बीजी टिकट पण, बीजा स्टेम्प पण बताऊँ। अहीं ध्यानथी जुओ, आ राजीव गांधीनो स्टेम्प अहीं आपणने देखाई रह्यो छे, जवाहरलाल नेहरूना पिक्चरवाळू, अहीं इंदिरा गांधी। એજ રીતે બાળકો અહીંયા જુઓ, રેવન્યુ સ્ટેમ્પ જે તમને હું આગળ બતાવું, જે આપણે લીગલ ડોક્યુમેન્ટ માટે યુઝ થાય છે, આ છે રાજસ્વ, અહીંયા નીચે લખેલું છે રેવન્યુ સ્ટેમ્પ। આ રીતે રેકોગ્નાઇઝ ધ થિંગ્સ વિચ વી ફાઇન્ડ ઇન પોસ્ટ ઓફિસ એન્ડ રાઇટ ધેર નેમ્સ। તો અહીંયા બાળકો અહીંયા લખેલું છે કે પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને તેના નામ લખો। તો ફર્સ્ટ અહીંયા પોસ્ટકાર્ડ, જે આપણને ખબર છે કે આગળ રીનાએ કોને લખ્યો છે, સમીરાએ સલમાનને લખ્યો છે। આ છે ઇનલન લેટર, આ છે એન્વેલોપ, આ છે સ્ટેમ્પ ટિકિટ, આ છે રેવન્યુ સ્ટેમ્પ અને આ છે ગોલ્ડ। તો બાળકો તમને હું બતાવું કે આ જે પોસ્ટકાર્ડ છે એ જૂના જમાનામાં, આજથી 10-15 વર્ષ પહેલા આ જે પોસ્ટકાર્ડનું ચલણ વધારે હતું। તો અહીંયા ગાંધીજીનો સ્ટેમ્પ લગાવેલો છે, સૌથી સસ્તું છે બાળકો। તો પહેલા આ લેટર વધારે લખવામાં આવતો હતો, અહીંયા નામ, સરનામું અને અહીંયા પિનકોડ નંબર લખવામાં આવે। તો આ રીતે આ છે પોસ્ટકાર્ડ। ચલો બાળકો, હું તમને ઇનલેન લેટર બતાવું। ઇનલેન લેટર આવો હોય છે, જેને આપણે આંતરદેશીય પત્ર પણ કહીએ છીએ। તો આ રીતે એમાં એડ્રેસ લખવાનું હોય છે, પ્રોપર એડ્રેસ, નામ લખવાનું હોય છે, પિનકોડ નંબર લખવાનો હોય છે, અને ત્યારબાદ બાળકો ઇનલેન લેટર એટલે અંદરની બાજુ, હું તમને બતાવું કે આ રીતે અંદરની બાજુ આપણે સેન્ડરને આપણે મોકલતા હોઈએ તો જે બી આપણે લખતા હોય તે અંદર આ રીતે લખવાનું હોય છે, અને એને પછી ફોલ્ડ કરવામાં આવે છે। કઈ રીતે ફોલ્ડ કરવામાં આવે છે, તો આ રીતે એને ફોલ્ડ કરીને પછી પોસ્ટ કરવામાં આવે છે। ઓકે, આ આપણો ઇનલેન લેટર, આ રીતે જોઈ લો બાળકો ધ્યાનથી, આ આપણો ઇનલેન લેટર। ચાલો બાળકો હવે એન્વેલોપ જોઈએ। તો આ પ્રકારનું મારી પાસે કવર પડ્યું છે, જેને આપણે કવર પણ કહીએ છીએ। તો આ એન્વેલોપમાં જે બી લેટર એક કે બે પેજના હોય તે અંદર મૂકવામાં આવે છે, અને પછી વજન કરીને એની પર, એ વજનના આધાર પર, એ વજનના બેજ ઉપર એની પર સ્ટેમ્પ લગાવવામાં આવે છે। તો આ ટાઈપના એન્વેલોપ હોય છે બાળકો। સ્ટેમ્પ અને રેવન્યુ સ્ટેમ્પ મેં આપને આગળ બતાવ્યા
કે ટપાલ ટિકિટ, પોસ્ટ ટિકિટ અને રેવન્યુ સ્ટેમ્પ પણ જે લીગલ ડોક્યુમેન્ટમાં વપરાય છે, વકીલ લોકો જે વકીલ છે એ યુઝ કરે છે. અને લાસ્ટમાં છે ગોલ્ડ, તો પોસ્ટ ઓફિસમાં ગોલ્ડ સ્કીમ પણ હોય છે. રાઇટ યોર ફૂલ એડ્રેસ ઓન ધ પોસ્ટકાર્ડ ગીવન બિલો. તો અહીંયા લખ્યું છે નીચે આપેલા પોસ્ટકાર્ડમાં તમારું પૂરું સરનામું લખો. તો બાળકો અહીંયા આ પોસ્ટકાર્ડ આપેલું છે, તો એમાં તમારે તમારું નામ, પ્રોપર એડ્રેસ અને અહીંયા પિનકોડ નંબર PIN, એનું ફૂલ ફોર્મ છે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. તો અહીંયા તમારું એડ્રેસ અને પિનકોડ નંબર લખવાનો છે. તો બાળકો પોસ્ટકાર્ડ એ ચીપેસ્ટ, સૌથી સસ્તું અને જૂનામાં જૂનું કોમ્યુનિકેશનનું સાધન છે. નાઉ થિંક એન્ડ રાઇટ, વિચારો અને લખો સમીરાસ લેટર રીચ. અહીંયા બાળકો થોડું કન્ફ્યુઝન વાળું છે. શું કન્ફ્યુઝન છે બાળકો? અહીંયા બુકમાં લખેલું છે એ પ્રોપર વાંચો. સમીરાસ લેટર રીચ બરોડા બાય ટ્રેન. બુકમાં લખ્યું છે કે સમીરાનો પત્ર બરોડા પહોંચ્યો બાય ટ્રેન, બરોડા નહીં અમદાવાદ. તો આપણે શું વાંચવાનું છે? સમીરાસ લેટર રીચ અહમદાબાદ બાય ટ્રેન. તો સમીરાનો પત્ર અમદાવાદ બાય ટ્રેન પહોંચ્યો, આપણે એ રીતે ટ્રાન્સલેટ કરવાનું છે. બાળકો બુકમાં થોડું કન્ફ્યુઝન છે એટલે તમે આ રીતે વાંચવાનું કે સમીરાએ જે પત્ર છે એ બરોડાથી અમદાવાદ લખ્યો છે અને અમદાવાદ બાય ટ્રેન પહોંચ્યું. તો હાઉ ડુ યુ થિંક લેટર્સ રીચ ડિસ્ટન્ટ પ્લેસીસ વેન ધેર વેર નો ટ્રેન્સ. તો જ્યારે ટ્રેન ના હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે એનું અહીંયા ડિસ્કસ કરવાનું છે. તો બાળકો આના માટે તમારે તમારા ઘરમાં જે વડીલ હોય, જે મોટી ઉંમરના તમારા જે બા દાદા હોય, એમને તમે આ પ્રશ્ન પૂછો કે પહેલાના જમાનામાં જ્યારે કોઈ ડિવાઇસ નહોતા ત્યારે જે આપણે આ જે મેસેજ છે એ કેવી રીતે પહોંચતા હશે, એ આન્સર તમારે તમારા દાદા દાદીને પૂછવાનો છે. તો ઇન ધ ઓલ્ડન ડેઝ, પહેલાના જમાનામાં લેટર્સ વેર સેન્ડ થ્રો મેસેન્જર્સ ઓર પીજન્સ. જો પીજન જો કબૂતર હૈ, સોરી, કબૂતરને ટ્રેન કરવામાં આવતા હતા અને મેસેન્જર્સ એટલે જે સંદેશા વ્યવહાર માટે માણસોનો ઉપયોગ થતો હતો. વોટ ડુ યુ સી ઇન અ પોસ્ટ ઓફિસ? અહીંયા બીજો પ્રશ્ન છે, પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તો પોસ્ટકાર્ડ, લેટર્સ, એન્વેલોપ્સ એન્ડ મેની ટાઈપ્સ ઓફ સર્વિસ આર અવેલેબલ. બીજી ઘણી અહીંયા સર્વિસ અવેલેબલ છે, સચ એઝ સ્પીડ પોસ્ટ. સ્પીડ પોસ્ટ એટલે આ એવા પ્રકારની પોસ્ટ છે, લેટર ઘણી વાર 3-4 દિવસે પહોંચે છે, જ્યારે સ્પીડ પોસ્ટ એક એવી સેવા છે કે જેમાં થોડો આપણે ખર્ચો વધારે થાય પણ એ તમારો જે લેટર છે એ વિધિન 2 દિવસની અંદર પહોંચી જાય છે, ઓછા સમયમાં પહોંચી જાય છે, એને સ્પીડ પોસ્ટ કહેવામાં આવે. પછી મની ઓર્ડરનું ફોર્મ પણ ત્યાં મળે છે. તો આ રીતે અલગ અલગ ત્યાં જોવા મળે છે. કેન વી સેન્ડ મેસેજ અબ્રોડ બાય રાઇટિંગ અ પોસ્ટકાર્ડ? બાળકો આ આન્સર હું તમને ક્લિયર કરીશ. કઈ રીતે? આપણે લેટર લખીને બહારના દેશમાં જે મેસેજ છે એ પહોંચાડી શકીએ. તો અહીંયા મેં આન્સર નામાં પણ લખ્યું છે, તો ચાલો હું તમને ક્લિયર કરી દઉં કે કઈ રીતે આન્સર મેં ના લખ્યું છે. તો નો વી કાન્ટ સેન્ડ મેસેજ અબ્રોડ બાય રાઇટિંગ અ પોસ્ટકાર્ડ ધેટ રીના યુઝ. તો રીનાએ જે પોસ્ટકાર્ડ યુઝ કર્યો છે, તો આ ટાઈપનો પોસ્ટકાર્ડ આપણે, બાળકો ધ્યાનથી જુઓ તમે અહીંયા, કે આ ટાઈપનો પોસ્ટકાર્ડ આપણે વિદેશમાં આઉટ ઓફ ઇન્ડિયા ના મોકલી શકીએ. તેને માટે આપણે લેટર તો મોકલી શકીએ પણ એરોગ્રામ કે એર લેટર આપણે યુઝ કરી શકીએ. તો આન્સર આવે પણ હા, આપણે લેટર લખી શકીએ પણ આ ટાઈપનો પોસ્ટકાર્ડ આપણે વાપરી શકીએ નહીં, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પણ જ્યારે પણ આ તમે આન્સર લખો ત્યારે આપણે આ રીતે મેન્શન કરવાનું છે કે રીનાએ જે પોસ્ટકાર્ડ લખ્યું છે આ ટાઈપનો જે પોસ્ટકાર્ડ છે એ આપણે વિદેશમાં બહારના દેશમાં મોકલી શકીએ નહીં. વોટ અધર વર્ક ટેક પ્લેસ ઇન અ પોસ્ટ ઓફિસ? પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે?
तो सच एज मनी ट्रांसफर, फिक्स्ड डिपॉजिट, सेविंग अकाउंट्स, गोल्ड स्कीम, और दूसरा क्या होता है, वी पे लाइट बिल, फोन बिल। अब तो हम लाइट बिल, फोन बिल भी भर सकते हैं। तो विजिट अ पोस्ट ऑफिस नियर बाय, ऑब्जर्व हाउ लेटर्स रीच हियर एंड आर सेंट फ्रॉम हियर, व्हाट अदर वर्क टेक प्लेस हियर। तो बाळको, तमारे नजीकनी पोस्ट ऑफिस नी विजिट लेवानी छे, त्यां जईने ऑब्जर्व करो, तमे जुओ कि त्यां कया कया काम थाय छे, टपाल जे लेटर छे बहारथी अहींया कई रीते आवे छे, एमां शुं प्रोसेस थाय छे अने लेटर त्यांथी केवी रीते जाय छे, आ बधो प्रोसेस तमारे ध्યાનથી જોવાનો છે। એ માટે તમારે પોસ્ટ ઓફિસ જવાનું છે અને બધો પ્રોસેસ જોવાનો છે। What Reena and Radha are talking to each other about later? Reena અને Radha later વિશે શું વાત કરી રહી છે? આ બંને જણા વાત કરી રહ્યા છે, તો શું વાત કરે છે? આ Reena છે અને આ તેની દીદી Radha છે। Do you know? Today we learned about the journey of a letter in the class. I want to write a letter to Nani. तो रीना एनी दीदी ने कहे छे के तमने खबर छे आजे अमे क्लास मा जर्नी ऑफ लेटर के बारे में ना विषय अमे सीख्या, तो हूँ नानी ने लेटर लख, मारे नानी ने लेटर लखवो छे। रीनाए अभी इच्छा व्यक्त करी। तो दीदी राधा शू कहे, यू कैन राइट अ लेटर, तू पत्र लेटर लखी सके छे। आई एम गोइंग टू मेक अ फोन कॉल, હું ફોન કરવા જાઉં છું। ઇફ યુ વોન્ટ, તું ઈચ્છે, વોન્ટ એટલે ઈચ્છા, તું ઈચ્છે તો યુ કેન ઓલ્સો કમ એલોંગ, તું મારી સાથે આવી શકે। રીના એન્ડ રાધા વેન્ટ આઉટ ટુ મેક અ ફોન કોલ ફ્રોમ અ શોપ ઇન ધ વિલેજ। તો રીના અને રાધા ગામમાં આવેલી દુકાન પર ફોન કરવા ગયા। રાધા ડાયલ ધ ફોન નંબર એન્ડ બોથ ઓફ ધેમ ટોક ટુ નાની। તો રાધાએ નંબર લગાવ્યો, ડાયલ ધ ફોન નંબર, નંબર લગાવ્યો અને બંને બહેનોએ નાની સાથે વાત કરી। દે ગેવ મની ટુ ધ શોપકીપર એન્ડ રિટર્ન હોમ મની, તેમણે દુકાનદારને ફોન કર્યા પછી પૈસા આપ્યા અને ખુશી ખુશી ઘેર પાછા આવ્યા। થિંક એન્ડ રાઇટ, વિચારો અને લખો, અહીંયા ક્વેશ્ચન લખેલા છે, વેર હેવ યુ સીન અ ટેલિફોન ઓર અ મોબાઈલ, તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયા છે? તો આજકાલ બધે જ મોબાઈલ જોવા મળે છે બાળકો, હવે જમાનો બદલાઈ ગયો છે, તો બધી જ જગ્યાએ દરેક જણ જોડે મોબાઈલ હોય છે। તો હોમ, સ્કૂલ, હોસ્પિટલ, ઓફિસ, રેલવે સ્ટેશન, ટેલિફોન બુથ, આ બધી જગ્યાએ ટેલિફોન કે મોબાઈલ જોવા મળે છે। વિથ હુમ ડુ યુ ટોક ઓન ધ ટેલિફોન ઓર મોબાઈલ, તો ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો? તો રિલેટિવ, સગા સંબંધી જોડે, ફ્રેન્ડ્સ, મિત્રો જોડે અને પેરેન્ટ્સ। ક્યારેક આપણે બહાર ગયા હોય તો આપણે આપણા પેરેન્ટ્સ સાથે પણ વાત કરીએ છીએ। વિચ ઓફ ધ ટુ ડુ યુ લાઈક મોર, રાઇટિંગ અ લેટર ઓર મેકિંગ અ ફોન કોલ, વાય? તો બાળકો, અહીંયા કહ્યું છે કે તમને પત્ર લખવો વધારે, તમને લેટર લખવો વધારે ગમશે કે ફોન કરવો, બંનેમાં તમને શું વધારે ગમે છે, કેમ, એનું કારણ જણાવો। તો બધા બાળકોને ફોન કોલ કરવાનું વધારે ગમશે, કારણ કે જલ્દી રિસ્પોન્સ મળશે સામેવાળી વ્યક્તિનો। તો આઈ લાઈક ટુ મેક અ ફોન કોલ બીકોઝ ઇટ્સ ઇઝિયર એન્ડ ક્વિક રિપ્લાય, મને ફોન કોલ કરવો બહુ ગમશે કારણ કે જલ્દીથી તમે ડાયલ કરીને સામેવાળી વ્યક્તિને જે રિસ્પોન્સ મેળવી શકો છો। ડ્રો એન્ડ કલર, દોરો અને કલર પૂરો। ટેલિફોન્સ ઓર મોબાઈલ્સ આર ઓફ ડિફરન્ટ ટાઈપ્સ, ડ્રો પિક્ચર્સ ઓફ ટેલિફોન્સ ઓર મોબાઈલ્સ યુ હેવ સીન। તો બાળકો, અહીંયા ટેલિફોન કે મોબાઈલ અલગ અલગ હોય છે, તો તમારે અહીંયા એના પિક્ચર દોરવાના છે। અહીંયા લેન્ડલાઈન દોરો કે સ્માર્ટફોન દોરો, તમને જે બી ફોન તમે જોયેલા હોય તે અહીંયા દોરો અને તેમાં તમારે કલર પૂરવાના છે। તો બાળકો, આ એક્ટિવિટી તમને બહુ જ ગમશે, તમે નોટબુકમાં આ રીતે મોબાઈલ ડ્રો કરો અને એમાં સરસ કલર પૂરો। મેક યોર ઓન ટેલિફોન, તમારે તમારો પોતાનો ટેલિફોન બનાવવાનો છે। તો બાળકો, આ એક્ટિવિટી પણ તમારે ઘરે કરવાની છે, તો તમે એ બહુ જ ઇઝી છે, તો તમારે તમારા ઘરમાં મટીરિયલ બી તમને ઇઝીલી અવેલેબલ હશે, મળી જશે,
તેને માટે તમારે શું કરવાનું છે, વોટ ડુ યુ નીડ, તમારે શું જોઈશે. તો ચાલો હું તમને બતાવું કે કઈ રીતે આપણે ટેલિફોન બનાવીશું. તો ફોર ધીસ યુ નીડ ટુ એમ્પ્ટી મેચ બોક્સીસ ઓર આઈસ્ક્રીમ કપ્સ એન્ડ થ્રી. તો બાળકો અહીંયા તમારે ખાલી દિવાચડીની જે પેટી છે અથવા તો આઈસ્ક્રીમના કપ તમે લઈ શકો. અહીંયા મારી પાસે એ વસ્તુ નથી, એટલે મેં જે ડિસ્પોઝેબલ જે ગ્લાસ છે મારી પાસે એ મેં અહીંયા લીધા છે. તો તમારે એક દોરો લેવાનો છે અને શું કરવાનું છે, બંને જે ગ્લાસ છે એમાં મેં હોલ પાડીને એના બે એન્ડની ગાંઠ મારી દીધી છે. જુઓ બાળકો આ રીતે, ઓકે. તો આ રીતે આપણો જે ફોન છે ઇઝીલી બની જશે. બે છેડાએ જુઓ બાળકો અહીંયા આ રીતે મેં ગાંઠ બાંધી. મેં અહીંયા તમને મોબાઈલમાં સોરી કેમેરામાં બતાડવા માટે મેં આ રીતે નાનો આ રીતે દોરો મેં લીધો છે. તમારે થોડો લાંબો લેવાનો કે તમારા મિત્રને તમે એ રીતે આપી તમે આ એક્ટિવિટી કરી શકો. આ રીતે ધ્યાનથી જુઓ બાળકો. તો આ રીતે તમારે ફોન બનાવ્યા પછી શું કરવાનું છે, એક છેડો છે આ જે ફોન બનાવ્યો એનો એક છેડો તમારા મિત્રને આપવાનો છે કને રાખવા માટે, અને બીજા જે છેડો છે એમાં તમારે બોલવાનું છે. અને ધ્યાન રહે કે આ રીતે જે થ્રીડ છે જે દોરો છે એ સ્ટ્રેટ રહેવો જોઈએ, કહીએ નીચે ટચ થવો જોઈએ નહીં. અને પછી તમારે વાતચીત ચાલુ કરવાની છે. એક છેડાથી તમારે બોલવાનું છે અને બીજા છેડે તમારો મિત્ર છે એ સાંભળશે. તો આ રીતે તમારે સ્ટાર્ટ ટોકિંગ, તમારે વાતચીત ચાલુ કરવા દેવાની છે. અને બાળકો આ રીતે તમે એક્ટિવિટી કરી શકો છો. નાઉ થિંક એન્ડ રાઇટ, વિચારો અને લખો. સિમિલારિટીઝ એટલે સરખું, કોઈ વસ્તુમાં સરખું શું, અને ડિફરન્સ એટલે કોઈ વસ્તુમાં જુદું શું છે. તો ટેલિફોન અને લેટર આ બંનેમાં સેમ શું છે, સરખું શું છે. તો બંને બાળકો બંનેથી કોમ્યુનિકેશન થાય છે, બંનેના માધ્યમથી એકબીજા જોડે સંદેશાની મેસેજની આપલે થઈ શકે એ કોમન છે. અને બંનેના માધ્યમથી ટેલિફોન અને લેટર બંનેના માધ્યમથી તમે મેસેજ કે ઇન્ફોર્મેશન સેન્ડ કરી શકો અથવા તો મેળવી શકો, બરાબર છે. તો બંનેમાં સિમિલારિટી આ સરખી છે કે ટેલિફોન ઇઝ અ મીન્સ ઓફ કોમ્યુનિકેશન, એ પણ કોમ્યુનિકેશનનું એક ડિવાઇસ છે. લેટર ઇઝ મીન્સ ઓફ કોમ્યુનિકેશન, જે સેમ છે મેં અહીંયા સેમ પોઈન્ટ લખ્યા છે. વી કેન સેન્ડ મેસેજ ઓર ઇન્ફોર્મેશન, વી કેન સેન્ડ મેસેજ ઓર ઇન્ફોર્મેશન, એ આ લેટરમાં પણ મેં લખ્યું છે. હવે ડિફરન્સ બંનેમાં જુદું શું છે, તો ટેલિફોન ઇઝ અ ફાસ્ટર મીન્સ ઓફ કોમ્યુનિકેશન, એ બહુ ઝડપી છે, અને લેટર છે ઇટ ઇઝ અ સ્લો મીન્સ ઓફ કોમ્યુનિકેશન. બીજું પોઈન્ટ છે વી કેન હિયર ધ વોઇસ ઓફ અધર પર્સન. ટેલિફોનમાં કે મોબાઈલમાં આપણે બીજા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ, અને આજકાલ તો આપણે વિડીયો કોલ કરીએ છીએ તો આપણે સામી વ્યક્તિને જોઈ પણ શકીએ છીએ, આપણે વાતચીત પણ કરી શકીએ છીએ. તો આ રીતે આ મોબાઈલનો ફાયદો છે. અને અહીંયા લેટરમાં શું થાય છે બાળકો, વી કેન નોટ હિયર ધ વોઇસ ઓફ અધર પર્સન, આપણે બીજા જે સામેની વ્યક્તિનો આપણે અવાજ સાંભળી શકતા નથી. બીજા ઘણા પોઈન્ટ છે બાળકો જે આપણે અહીંયા કે ટેલિફોન છે થોડું એક્સપેન્સિવ છે, લેટરમાં થોડો ખર્ચો ઓછો થાય છે. તો બીજા ઘણા જે પોઈન્ટ છે જે આપણે તમે ધ્યાનથી તમારા ઘરમાં બી તમે તમારા વડીલ એલ્ડર્સને પૂછશો તો તમને સમજાવશે.